સ્વામી આપણે જેવા મેં નિરખ્યા એની અંદર પણ આપે જણાવ્યું છે કે બાપા સાથેની પ્રથમ મુલાકાતમાં જ આપણને અલૌકિક આપને આકર્ષણ થયું હતું. તો એ પ્રથમ મુલાકાત પ્રમુખ સ્વામી મહારાજની આપને થઈ ત્યારે આપને કેવી અનુભૂતિ થઈ હતી એ અમે જાણવા માગીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને ત્યાં સુધી મને શાસ્ત્રી મહારાજ દર્શન નહીં અને રાખ ઠરી દે અને તારે હું પહોંચ્યો એટલે શાસ્ત્રી મહારાજ દર્શન હતા જ નહીં. પછી ત્યાં જોગી આપણને બધા દૂરથી સારંગપુરના પગથિયા ત્યાં ઊભો હતો અને દૂરથી દર્શન કર્યા હતા અને પછી પ્રમુખ સાંઈ મહારાજ અમે ગઢડા ગયા. પછી ગઢડા ગયા એટલે મોતી કાકા એ મારી ઓળખાણ કરાવતા હતા અને પ્રમુખ સાંઈ મહારાજ તે વખતે દર્શન થયા એકદમ કાળી દાઢી જથ્થાદાર અને બહુ ચંચલ આમ આમ એક સેકન્ડમાં બધું ઘણું બધું જોઈ લે બધા એટલે એ યાદ મને રહી ગયું. પછી સ્વામી એક તો હિન્દી બોલતા હતા મારા માટે અને તે વખતે બહુ સારી હિન્દી હતી, અત્યારે બગડી ગઈ, ભાઈ સરસ હિન્દી બોલતા અને એટલે અમે બે વાર્તાલાપ કરતા હતા અને ત્યાં કોઈ હરિભક્ત ને એ આવ્યા અને પ્રમુખ સાહેબને ઉપાડી ગયા એટલે હું તો લટકતો પણ એ આ ઇમ્પ્રેશન બહુ સારી હજુ મને યાદ આવે છે. સ્વામી આપે તો યોગી બાબાના વખતની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે સંસ્થાનું કાર્ય સંભાળ્યું એ આપે બધું જોયું છે અને એમાં વિઘ્નો પણ આવ્યા સંસ્થા ઉપર ક્યારેક, પણ એમાં સ્વામી ક્યારેય પાછા પડ્યા નહીં. તો આપે એક વખત એવી વાત કરી હતી કે પ્રમુખ સ્વામીએ એકલા હાથે સંસ્થાને અહીં સુધી પહોંચાડી, એ એકલા હાથે પહોંચાડી એવું આપ જ્યારે કહો છો ત્યારે આપની દૃષ્ટિની અંદર કયો વિચાર અને કયા અનુભવો છે? એટલે એવો વિશ્વાસ આવ્યો હતો દ્રઢ પડે કે હવે બીજું બધું ગમે એટલું કાર્ય હશે આ એક જ પુરુષ છે એ બધું હેન્ડલ કરશે, કોઈની જરૂર નહીં પડે એ રીતે. આપે સ્વામી 85મા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે જે ઇન્ટરવ્યૂ આપ્યો છે એમાં આપે એવું કહ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજના ગુણ ગાતા ત્યારે એની અંદર આપે એવું કહ્યું હતું કે બાપાના જીવનમાં એટલી સચ્ચાઈ છે કે આપણને એમ થાય કે એમને માથું આપી દઈએ. એટલે આપ કઈ સચ્ચાઈની વાત કરતા હતા? એટલે આ બીજી બધી સચ્ચાઈ હતી જ બધે એને આપણામાં હોય છે, પણ એ સચ્ચાઈ કે એ વર્ણન થયું સચ્ચાઈનો અર્થ બધું આપણે સચ્ચાઈ એટલે એમાં કોઈ પ્રશ્ન જ નહીં એવી સચ્ચાઈ બધું આપણને અનુભવ કરાવે એવા છે એ સચ્ચાઈની. સ્વામી આપે એવું લખ્યું છે આપના શબ્દો છે કે જ્યારે જ્યારે હું સ્વામીશ્રીના દર્શન કરું છું ત્યારે ત્યારે એ જ દેખાય આવે છે કે એમણે શરીરના
કૂચા બોલાવી નાખ્યા છે, કાંઈ રહ્યું જ નથી. મને થઈ જાય છે કે આપણે એમને માટે શું કરીએ છીએ, કાંઈ કહેતા કાંઈ જ નહીં. હું ઘણી વખત દેશ વિદેશમાં પધરામણી અને વિચરણમાં એમની સાથે રહ્યો છું. બધાને સ્વામીશ્રીને જ મળવું હોય, કેટલાય પ્રશ્નો ફરિયાદો તકલીફો ઠાલવે, બધી જવાબદારી એમના શિરે, દૈહિક અને માનસિક બંને પીડા એમણે વેઠવાના. વિચિત્ર માણસો, જડ અને દાવો કરનાર પણ આવે, હક જમાવનાર અને ફરજ પાડનાર પણ આવે. આપણો શબ્દોમાં કહીએ તો ત્રાસ જ લાગે. સંતો હરિભક્તોની જવાબદારી, સંસ્થાકીય વહીવટની જવાબદારી, દરેકનું મન સાચવીને કામ કરવાનું. રાત હોય કે દિવસ, ગમે તેવી તબિયત હોય કે ગમે તેવી ઋતુ હોય, પ્રવૃત્તિઓ તો એક ધારી ચલાવ્યા જ કરવાની. આવું તો કેટકેટલું આંખ સામે તરવરે, એ વિચાર કરતાંય ધ્રુજી જવાય. તો સ્વામી, આપે આ જે વાત કરી છે એ વિચાર કરતાં ધ્રુજી જવાય, ધ્રુજી જવાય એવું આમાંથી શું આપને અનુભવાય છે? દેખાય એટલે એમને ભેગા રહ્યા ફર્યા એટલે શરીરના કૂચા બોલાય એટલે બધું કંઈ રહ્યું જ નથી એવી રીતે. અને ખરેખર એટલી સચ્ચાઈ એટલે પ્રમાણિકપણે બધી સેવા કરી છે, એમાં જરાય જૂઠ નથી, એકદમ સાચા ભાવથી કરી છે એટલે આ બધું કરી શકે. સચ્ચાઈ ના હોય ને તો કાર્ય ના કરી શકે. અતિશય એટલે શાસ્ત્રી મહારાજને જે પ્રતિજ્ઞા લીધી તે વખતે તે સારધાર પાર પાડી. આપણે તો કેટલી વાર પ્રતિજ્ઞા લઈએ છીએ અને દર વર્ષે લેવી પડે શિબિર, અમે એક જ પ્રતિજ્ઞા એટલે કેટલી સચ્ચાઈ હતી, કેટલું શાસ્ત્રી માર્ગમાં જોડાયેલા હતા. એ શાસ્ત્રી માર્ગ સિવાય બીજું કાંઈ નહીં, તો એટલે આ બધું કરી શકાય. આ વર્ષે પરદેશ પ્રવાસમાં, અમેરિકાના પ્રવાસમાં હ્યુસ્ટનમાં આપે એવી વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ અને અમારી વચ્ચે આવી રીતે સાયલેન્ટ લવ હતો. તો સાયલેન્ટ લવ, શાંત પ્રેમ, એ શું છે અમે સમજવા માગીએ છીએ, ને કેવો હતો એ જાણવા માગીએ છીએ. તો એ જાણે ને હું જાણું, એણે મારા માટે ઘણું હેત હતું, દેખાય નહીં અને બધું ઘણું વખત રાખવું પડે એટલે બીજા કોઈ કહેતા હોય રાખવું પણ સાચું હેત હતું. અવર્ણનીય છે. હમણાં સ્વામી આપે પ્રતિજ્ઞાની વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પ્રમુખ પદ પર આવ્યા ત્યારે એમણે એકવાર પ્રતિજ્ઞા લીધી. તો આપને જ્યારે સ્વામીએ જવાબદારી સોંપી અને ગુરુપદ નિભાવવાની આપે જવાબદારી સંભાળી બાબાની આજ્ઞાથી, તો એ વખતે આપના મનમાં કયા વિચારો અને કઈ પ્રતિજ્ઞા હતી? મહારાજ સ્વામી પદ બધું છોડી દીધું, એ રાખશે જેમ કરશે બધું, એવી એટલી તૈયારી પણ હતી કે કોઈ ના માને અને બધા પણ આપણે મહારાજ સ્વામી જે કરે છે બધું બરાબર કરે છે, એમાં કોઈ ના માને, કોઈ નિષ્ઠા ના થાય, એ બધું બધું થવાનું ભગવાન પર છે, મહારાજ જેમ કરશે એમ. સાચું. અત્યારે જવાબદારી આ સંભાળો છો ત્યારે કયો વિચાર રહે છે? આ જ વિચાર, મહારાજ સ્વામી એમને ઉપર નાખ્યું છે બધું, એ જે કરશે એટલે આપણે માન્ય છે. બાબા દાસ ભાવ સેવા ભક્તિ કરવાની, ભાવ ભાવની એમાં મરી જાય એટલે મહારાજ સ્વામી બધું જ કરે છે, કરવાના છે, કરશે જ, એવી બધી દ્રઢ વિશ્વાસ
સ્વામી, અત્યારે આપ આખી બધી જવાબદારી સંભાળો છો, અમારા બધાના પ્રશ્નો પણ આપ સાંભળો છો, અને આપ અમને વાત કરો ત્યારે બળની વાત કરો, દિવ્ય ભાવની વાત કરો, પણ અમે બધા જ્યારે આપની પાસે આવીએ, પત્ર લખીએ, મુલાકાતમાં આવીએ, ખાનગીમાં આવીએ, તો કોઈ આપની પાસે અમે સારી વાત લઈને આવતા નથી. કાં ફરિયાદ હોય, કાં મૂંઝવણ હોય, કાં સ્વભાવ હોય, એવી જ વાત આપ રાત દિવસ સાંભળો છો, તો એની વચ્ચે પણ આપ અખંડ દિવ્યતાની અંદર કઈ રીતે રહો છો? એ બધું કરે છે, બધા કરવાનું છે, એટલે દ્રઢ વિશ્વાસ છે, અને બધું એમના ઉપર છોડી દીધું આપણે. એવો વિશ્વાસ બધા ભક્તોમાં, અમારા બધામાં કેવી રીતે આવી શકે? હવે ભગવાન સાચા છે અને સ્વામી સાચા, મારા સ્વામી સાચા, મુક્તો સાચા છે, અને હજારો એકાંતિક ભક્તો થયેલા છે એ સાચું છે, બધું સાચું. તો આપણે આમાં આવી વાતમાં જડતા રાખી કે બધું સાચું છે, એટલે આપણે જે ખામી છે આપણામાં છે, મારે એકાંતિક ભક્ત થવું છે, અને આ બધી એ રીતે વિશ્વાસ રાખીને મંડી પડો તો બધું થશે. સ્વામી, એક બાજુ વ્યવહાર છે ને બીજી બાજુ સાધના છે, તો બધા સંતો, ભક્તો, કાર્યકરો બધા સત્સંગનો વ્યવહાર સંભાળે, પ્રવૃત્તિ સંભાળે, અને પ્રવૃત્તિ ભલે જગતની ના હોય, સત્સંગની જ હોય, પણ એમાં ઘણા કામ અધૂરા હોય, ઘણા કામમાં કંઈ પ્રશ્ન આવીને ઊભો હોય, અથવા બીજું કાંઈ નહીં તો અંદર અંદર સંબંધના પ્રશ્નો આવીને ઊભા હોય, તો એ વખતે ઉદ્વેગ, અશાંતિ, એ તો બધું સત્સંગની સેવા કરતાં કરતાં પણ થાય છે. તો આપ આટલી મોટી સેવા પ્રવૃત્તિ સંભાળો અને આપને 30 સેકન્ડમાં ઊંઘ આવી જાય છે અને અમને આવતી નથી, તો અમને કંઈક માર્ગદર્શન આપો. જવાબદારી પણ સંભાળી શકાય અને સાથે સાથે એનું ટેન્શન પણ ના રહે. મહારાજ સ્વામી એ બધું કરતા છે, એમની મરજીના કોઈથી તણનું નખ તોડાય એ મહારાજ કહે કે, અને આ ઉપાધિ તો એ સ્વામીની વાતમાં કે આપણે ભગવાનને કરતા માનીને બધું કરવું, અને પ્રારબ્ધ હોય તે ભોગવી લેવું, એટલે બધાને પ્રારબ્ધ તો ઊભા જ છે. પ્રારબ્ધ એટલે કઈ રીતે, બીજું બધું ટળી ગયું છે પણ શરીર રાખવા માટે, શરીર હવે એ ટળી જાય તો શું આધાર, ક્યાં કોના આધારે, એટલે શરીર પૂરતું એમાં રાખ્યું છે પ્રારબ્ધ, અને પ્રારબ્ધ ભોગવ, અને પ્રારબ્ધમાં જ બધી બધા જ બધી સમજણ આપી છે, કેટલી પ્રકારની સમજણ આપી છે, અને એ સમજણ પ્રમાણે આપણે રહીએ અને નીતિ નિયમ, ધર્મ નિયમ પાળીએ, અને જે આપણા મૂલ્યો છે એના અંદર ઝીલી રાખીએ, અને અભાવગુણની વાતો મોટી ચોકડી, અને એને જોઈએ જ નહીં. અભાવગુણ તો કરવાના શું, અભાવગુણ લો શું કરવાના, ફાયદો તો છે જ નહીં. એટલે અને આપણે કેટલું બધું ગડબડ થાય, ક્લેશ થાય, અભાવગુણમાંથી બધું ઉત્પન્ન થાય, ક્લેશ, કંકાશ, બધું જ એ બંધ રાખીએ, બધું ઘણું બધું આપણે. અને પોઝિટિવ વાત છે, સવરી સમજણ, સવરી સમજણ, સવરી સમજણ, સવરી સમજણમાં આપણે ડૂબી જઈએ અને આ રાખીએ તો બધું ભયો ભયો બધું
સ્વરૂપ આપણને સુખ શાંતિ થાય બધાને. જો તમે આપણે આ દાસભાવ મહિમા આ બધું રાખો અને તમને જો શાંતિ ના થાય તો કહેજો. આજે સ્વામી પ્રમુખ વર્ણિ દિન છે ને આપે કહ્યું એ પ્રમાણે સ્વામીશ્રીએ સંસ્થાનો આટલો મોટો વિકાસ કર્યો છે, ભવિષ્યમાં આપ સંસ્થાનો કેટલો વિકાસ જુઓ છો? યોગી આવે તો કહે આખા બ્રહ્માંડ રંગો છે. એ તો સાચા પુરુષ હતા એટલે થશે જ. આજે સ્વામી પ્રમુખ વર્ણિ દિન છે, સ્વામીશ્રીએ તો આખું એમનું જીવન ગુરુના વચને સ્વામીશ્રીએ ન્યોછાવર કરી દીધું, તો અમારે પ્રમુખ વર્ણિ દિને શું પ્રેરણા લેવી જોઈએ અને શું કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન. બસ એમના જેવું જ, એમને જે ભીડો વેઠ્યો એ બધું નોંધમાં લેવું, કેવી રીતે ભીડ કોઈ રીતે મૂંઝાવું નહીં, અને કાર્ય થશે બધું થશે, મૂંઝવણ આવશે બધું આવશે, પણ સ્વામી સામે દ્રષ્ટિ રાખીને જો ભાઈ મૂંઝવણ ટળી જશે. અને કાર્ય જ બસ, કાર્ય કરો કાર્ય કરો, આપણે એ જ વાત રાખે. સ્વામી કરી બતાવ્યું છે, ખાલી બોલ્યા નથી, બોલીને ખસી જઈએ એવી વાત, નાનામાં નાની ક્રિયા કરી બતાવી છે બધા. એટલે એમને શાસ્ત્રી મહારાજ માટે કેટલો હેત પ્રેમ હશે તો આ બધું ઉત્પન્ન થાય, નહીં તો ના થાય. એ તો મહિનાના કરોડ રૂપિયા પગાર આપે ને તો આ ભીડો વેઠી ના શકે કોઈ કરોડ રૂપિયા. એટલે એ સ્વામી એ ભીડો એમાં સચ્ચાઈ હતી, વફાદારી હતી, બધું. એટલે આપણે આ બધા મૂલ્યો વફાદારી સચ્ચાઈ અને આ રાખીએ તો અહીંયા જ અક્ષરધામ છે, આવવા જવાનું રહેશે જ નહીં. સ્વામીશ્રી પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે એ રીતે આપણે વર્તી શકીએ, અને આપે જે રીતે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કર્યા એ રીતે અમે પણ આપને રાજી કરી શકીએ પ્રાર્થના કરીએ.